સંસ્કૃત સમાચારમાં આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. મ્યાનમાર સરહદે ભારતીય સેનાની કડક કાર્યવાહી. એનએસસીએમકેના નગા આતંકવાદીઓનો મોટી સંખ્યામાં બોલાવ્યો ખાતો. ઉગ્રવાદીઓના ગોળીબારનો સેનાએ આપ્યો જડબાતોડ જવાબ. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ મહેસાણા ખાતે સુજલામ સુફલામ યોજના હેઠળ સિંચાઈ માટેની 5 પાઇપલાઇનનું કર્યું ખાતમુહૂર્ત, જ્યારે કરણનગરથી દાંડુસર પાઇપલાઇનનું કર્યું લોકાર્પણ. વરસાદી પાણીને રોકીને જળસંગ્રહ અભિયાનમાં ગુજરાતની કામગીરીને બિરદાવી. પાટીદાર આગેવાનો સાથે થયેલી સમજૂતી મુજબ ગુજરાત બિન અનામત પંથની રચનાને ગુજરાત કેબિનેટની લીલી ઝંડી. પંચ ઓળખાશે બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તરીકે. ઉચ્ચ શિક્ષણ, વિદેશ, ખેતી વગેરે માટે ઓછા વ્યાજની લોન ઉપલબ્ધ કરાવવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ. સતત 9 વનડે જીતીને વિજય રથ પર સવાર ટીમ ઇન્ડિયાનો આજે ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં મુકાબલો. ઓસ્ટ્રેલિયા સાથેની 5 વનડેની શ્રેણીમાં ભારત 3-0 આગળ. અને આજે દુર્ગાષ્ટમીએ દુર્ગાનાશીની માં મહાગૌરીની ઉપાસના. માઈ મંદિરોમાં યજ્ઞ, હોમ, વિશેષ શણગાર અને પૂજનમાં ભાવિક ભક્તોની ભીડ. તો નવરાત્રિના અંતિમ દિવસોમાં ગરબે ઘૂમવા યૌવન હિલોરે. સમાચાર વિગતવાર. ભારતીય સેનાએ ફરી એક વખત આતંકવાદીઓને પાઠ ભણાવ્યો છે. આ વખતે ભારતના જાંબાઝ જવાનોએ ભારતીય મ્યાનમાર સરહદ પર આતંકવાદીઓને નિસ્ત નાબૂદ કરવાના અભિયાનના ભાગરૂપે ગઈકાલે વહેલી સવારે જોરદાર કાર્યવાહી કરી હતી. મ્યાનમાર સરહદ પરથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા મોટા પ્રમાણમાં આતંકવાદીઓને ઢાળી દેવાયા હતા. ભારતીય સૈન્યએ એનએસસીએમકેના આતંકવાદીઓને ઢાળી દીધા હતા. જોકે ભારતીય જવાનોને કોઈ જાનહાની થઈ નથી. ભારતીય મ્યાનમાર બોર્ડર પર આતંકવાદીઓની વધી રહેલી પ્રવૃત્તિ સદંતર બંધ કરી દેવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે આ કાર્યવાહી દરમિયાન ભારતીય સૈન્યએ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ન હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રની કેબિનેટની બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાયા, જેમાં કેબિનેટની સલામતી સમિતિ દ્વારા પોલીસ વિભાગનું આધુનિકીકરણ કરવા માટે અમ્બ્રેલા સ્કીમની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત આગામી 3 વર્ષ દરમિયાન 25,060 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં 80% ખર્ચ કેન્દ્ર સરકારનો રહેશે, તેમજ બાકીનો હિસ્સો રાજ્ય સરકારોનો રહેશે. રાજ્યોની આંતરિક સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે યોજના જાહેર કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના રાજ્યોની પોલીસની કામગીરી વધુ અસરકારક બનાવવા માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ હેલ્થ સર્વિસમાં કાર્યરત તબીબોની નિવૃત્તિ વય મર્યાદા વધારીને 65 વર્ષ કરવામાં આવી હોવાની માહિતી કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22મી માસિક સમીક્ષા બેઠકમાં નવ વિકાસ પરિયોજનાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જીએસટીને લઈ વેપારીઓની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર પ્રયત્નશીલ છે. નાના વેપારીઓને જીએસટી અપનાવવામાં સહાય કરવા પ્રધાનમંત્રીએ મુખ્ય સચિવોને જિલ્લા પ્રશાસનોનો સહયોગ લેવા નિર્દેશ કર્યો હતો. આ સાથે જ પ્રધાનમંત્રી રેલ માર્ગ, વીજળી, કોલસા અને ગેસ પાઇપલાઇન ક્ષેત્ર સાથે જોડાયેલી નવ પરિયોજના તેલંગાણા, પશ્ચિમ બંગાળ, મણિપુર, મિઝોરમ, કેરળ, તમિલનાડુ, છત્તીસગઢ, ઝારખંડ અને દિલ્હીની છે. બેઠકમાં ભારત મ્યાનમાર મૈત્રી પુલ પરિયોજનાની પણ સમીક્ષા કરાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ ગઈકાલે મહેસાણા ખાતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં સિંચાઈ જળ પૂરું પાડવા તળાવો ભરવા માટેની વિવિધ 6 પાઇપલાઇન યોજનાઓનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા હતા. ₹1,243 કરોડની આ યોજનાથી 195 ગામોની 55,640 એકર જમીનને સીધો લાભ મળશે. યોજના અંતર્ગત 245 તળાવો તળાવો અને ચેકડેમને પાઇપલાઇનથી સીધા જોડવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિએ કરણનગરથી ધાનુસર પાઇપલાઇનનું લોકાર્પણ કર્યું હતું, જ્યારે અન્ય 5 પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
पूर्व मुख्यमंत्री केशुभाई पटेल के नेतृत्व में पानी रोको अभियान, चेक डैम्स, इतना काफी संख्या में गुजरात नंबर वन चेक डैम्स का निर्माण करने में गुजरात नंबर वन था। उसके बाद भी जो मुख्यमंत्री आ रहे सब लोग उसी काम में लगे हैं, पानी रोको अभियान ये बहुत जरूरी है। पानी पहुंचाने का अभियान अभी जो हम लोग ने आज शिलान्यास किया ये भी बहुत जरूरी है, और पानी को सदुपयोग करने का काम ये भी सब लोग हम लेना चाहिए। कृषि और उद्योग ये उन्नति का ये व्यक्ति का दो अंक है, कृषि भी चाहिए, उद्योग भी चाहिए, इंडस्ट्री भी चाहिए, एग्रीकल्चर भी चाहिए, और गुजरात ने ये सफलता से इस अभियान इस काम हाथ में लिया। इंडस्ट्री भी है गुजरात में और खेती भी अच्छा है। अच्छा उदाहरण आप लोगों ने देश के सामने प्रस्तुत किया है, वाटर टू एवरी लैंड, हर खेती को पानी पहुंचाना, हर हाथ को काम देना, ये बहुत जरूरी है। इतना आबादी है देश में 130 करोड़ आबादी, इतना बाहुल्य है, इसलिए जब तक आप पूरा सब इलाके में पानी नहीं पहुंचाएंगे हर एक हाथ को काम देना संभव नहीं होगा। विधानसभा चूंटणीना पड़घम वागी रह्या छे त्यारे चूंटणीनी तैयारीओना भागरूपे केन्द्रीय माहिती अने प्रसारण मंत्री अने राज्यसभाना सांसद स्मृति ईरानी आजे गुजरातनी मुलाकाते छे। तेओ आजे सवारे अमदावाद एरपोर्ट पर आवी पहोंच्या हता ज्यां भाजपना आगेवानोए तेमनुं स्वागत कर्युं हतुं। स्मृति ईरानी एरपोर्टथी सीधा प्रदेश भाजप कार्यालय कमलम खाते योजानारी बैठकमां भाग लेवा पहोंच्या हता। सरकार अने पाटीदार आगेवानो वच्चे सधायेली समझूती मुजब गुजरातनी कैबिनेटे गईकाले बिन अनामत ज्ञाति पंचनी रचनाने मंजूरी आपी दीधी छे। आ पंचनुं बिन अनामत शैक्षणिक अने आर्थिक विकास निगम नामाभिवदान करवाना प्रस्तावने पण लीली झंडी आपवामां आवी हती। गईकाले योजायेली कैबिनेट बैठकमां नायब मुख्यमंत्री नितिनभाई पटेले जणाव्युं के आनाथी मात्र पाटीदारो नहीं तमाम बिन अनामत वर्गोने फायदो थशे। आंदोलन समये कथित पोलीस दमनना केसोनी तपास माटे निवृत्त हाईकोर्ट जज हेठळ पंच रचवाना निर्णयनी गृह अने कायदा विभागना संकलनमां पाटीदार आंदोलनकारीओ सामेना केस परत खेंचवानी कार्यवाही अंगे पण श्री पटेले माहिती आपी हती। मुख्यमंत्रीए पण आ अंगे संतोष व्यक्त कर्यो हतो। એ જે નિર્ણયો થયા છે આજે જ કેબિનેટ મેમના ઠરાવો કરીને એ વિષયને અમે પૂરા કરીએ છીએ। મોટા ભાગના સમાજના આગેવાનો પણ હાજર હતા, આંદોલનકારીઓ પણ હાજર હતા, એ બધાની જ આ ઘણા વખતથી ડિમાન્ડો હતી એ પૂરી કરી છે। ગઈકાલે જે આયોગ રચવાની અમે જાહેરાત કરી હતી એ આયોગ રચવા માટે પણ કેબિનેટમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી અને કેબિનેટે એની મંજૂરી આપી છે। એનું નામકરણ જે રાજ્ય સરકારે કેબિનેટમાં આજે આખરી કર્યું છે એ પ્રમાણે બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ એ પ્રમાણે આ નિગમનું આ આયોગનું નામકરણ રહેશે અને પાટીદાર સમાજ સહિત બિન અનામત જ્ઞાતિઓના દરેક પરિવારોને જેમને યોગ્યતાને લાયકાતને જરૂરિયાત હશે એમને મેં કહ્યું પ્રમાણેની કામગીરી માટે શિક્ષણ, વ્યવસાય, સ્વરોજગાર, ખેતી, પશુપાલન, વાહન ખરીદી એના માટે સરકાર તરફથી ઓછા વ્યાજની લોન આપવામાં આવશે। ગાંધીનગર શહેરી સત્તામંડળના મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાના આવાસો સહિત 270 કરોડ રૂપિયાના વિકાસકામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર છેવાડાના માનવીના વિકાસ માટે કટિબદ્ધ છે। વિકાસનો વિરોધ કરી રહેલા લોકોને તેમણે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે 4.5 દાયકા સુધી એક હતું શાસન ભોગવનારાઓએ ગુજરાતને અન્યાય કર્યા સિવાય બીજું કશું કર્યું નથી। તેમણે કહ્યું હતું કે સરદાર પટેલની સતત અવગણના કરવામાં આવી છે તેમજ 7-7 વર્ષ સુધી નર્મદા બંધને દરવાજા લગાડવાની મંજૂરી ન આપીને પણ ગુજરાતની પ્રજા સાથે દ્રોહ કરનારા લોકોને ગુજરાતમાં આવી કંઈ પણ બોલવાનો અધિકાર નથી। ગાંધીનગરની આજુબાજુનો વિસ્તાર
બધી સુવિધા પ્રાપ્ત કરે, જ્યાં માનવી ત્યાં સુવિધા, વિવાદ નહીં સંવાદ, લઘુત્તમ સાધનનો મહત્તમ ઉપયોગ, રસ્તા, ગટર, લાઈટ, પાણી, બગીચાઓ, આ બધું લોકોને સુખાકારી પ્રાપ્ત થાય અને સાથે સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે મકાન મળે, આ બધા કાર્યક્રમ કરવા માટે ફરી વખત અભિનંદન આપું છું. સ્મૃતિ ઈરાની આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં ભાજપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. સ્મૃતિ ઈરાની એરપોર્ટથી સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આગામી 15 કે 16 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીઓની વિધિવત જાહેરાત કરાય તેવી શક્યતાઓને પગલે રાજકીય પક્ષો સતર્ક બન્યા છે, ત્યારે અંબાજીની દાંતા વિધાનસભાની બેઠક જે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસ પાસે છે તેના પર વિજય મેળવવાના પ્રયાસો ભાજપે હાથ ધર્યા છે, જેના ભાગરૂપે જિલ્લાના પ્રભારી સાથે દાંતા બેઠકના કારોબારી સભ્યોની એક બેઠક અંબાજી ખાતે યોજાઈ હતી, જેમાં બુથ લેવલથી લઈ પેજ પ્રમુખ સુધીની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. તો ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારોના સૂચનો લેવા સાથે કાર્યકરોને જરૂરી કીટ અને પાર્ટીના આઈ કાર્ડ પણ વિતરિત કરાયા હતા. અંબાજી મંડળની કારોબારી શહેરની મળી છે, અસંખ્ય સંખ્યામાં લોકો હાજર રહ્યા, બહેનો બેલા ઉપસ્થિત રહ્યા. સતત 9 વનડે જીતીને વિજયરથ પર સવાર ટીમ ઇન્ડિયા આજે ઓસ્ટ્રેલિયા સામે બેંગ્લુરમાં ચોથી વનડે રમશે. બેંગ્લુરુમાં ભારતીય ટીમનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા સામે ઘણો સારો રહ્યો છે. અહીં કાંગારુઓ સામે રમાયેલી છેલ્લી 6 મેચોમાં ભારતે 4 મેચમાં વિજય નોંધાવ્યો છે, જ્યારે 1 મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી છે તો 1 મેચ ડ્રો ગઈ છે. સિરીઝમાં 3-0થી આગળ ચાલી રહેલી ભારતીય ટીમ આજે પોતાની વિજય કૂચ આગળ વધારવાના ઇરાદા સાથે મેદાને ઉતરશે. નવરાત્રીનો પાવન પર્વ તેના અંતિમ ચરણ તરફ જઈ રહ્યો છે, ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે 7મા નોરતે ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. 7મા નોરતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના MD પરિમલ દીક્ષિત તથા નાયબ પોલીસ અધિક્ષકે માં આદિશક્તિની આરતી ઉતારી ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ ગરબા પૂર્વે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ખેલૈયાઓને સ્વચ્છતા અભિયાન સંદર્ભે અંબાજીધામને પવિત્ર રાખવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તો આજે દુર્ગાષ્ટમી હોય મંદિર ચોકમાં યાત્રાળુઓનો ધસારો વધુ રહેવાનો હોવાથી સુવિધાના ભાગરૂપે ગઈકાલે ગરબા વહેલા બંધ કરાયા હતા. મા આદિશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો આજે 8મો દિવસ છે. 8મા દિવસે મા ગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે માના ઉપાસકો કન્યાઓની પૂજા કરે છે. આજે વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. આજના દિવસે માઈ મંદિરોમાં હવન, પૂજા, યજ્ઞ અને વિશેષ શૃંગાર સાથેની આરાધનાના આયોજન કરાયા છે. ગુજરાતની અસ્મિતા, ગુજરાતની ઓળખ સમાન ગરબામાં આખોય ગુજરાત ગૂંથાયું છે. વિવિધ સ્થળે વિશિષ્ટ પ્રકારના અને વિશિષ્ટ પરિવેશ ધારણ કરીને રમાયેલા ગરબા અને રાસ એ વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે. ત્યારે આવો નિહાળીએ રાજ્યના કેટલાક ગરબાની ઝલક.
આ સાથે જ સમાચારને સમાપ્ત કરીએ. નમસ્કાર.